સુરતની પીટી સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સમાં 21 વિદ્યાર્થીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સાયકલ યાત્રા કરી પહોંચ્યા. વહેલી સવારે સુરતથી નીકળેલ તમામ સાયકલિસ્ટ બારડોલીના કેદારેશ્વર મહાદેવના મંદિર ખાતે પહોંચ્યા હતા. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સુરતની પીટી સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા ફિટ ઇન્ડિયા અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે ત્યારે વહેલી સવારે સુરત કોલેજ ગ્રાઉન્ડ ખાતેથી ફ્લેગ ઓફ કરી 21 જેટલા વિદ્યાર્થીઓ સાયકલ યાત્રા કરી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જવા નીકળ્યા હતા. તમામ વિદ્યાર્થીઓ સાયકલ ચલાવી આવતીકાલે સાંજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચી જશે. કોલેજના આચાર્યની પ્રેરણાથી કોલેજમાં એક દિવસ તમામ વિદ્યાર્થીઓનો વ્હીકલ ડે ઉજવતા હોય છે. नमस्ते, मेरा नाम अर्चना राजपूत है. हम पीटी सार्वजनिक कॉलेज ऑफ साइंस से है सूरत, और हमारे जो प्रिंसिपल सर है डॉक्टर पृथुल देसाई, उन्होंने हमें इंस्पिरेशन दी और हम साइकिल रैली के लिए निकले हैं. हम सूरत से स्टैच्यू ऑफ यूनिटी तक जाएंगे, और हम टोटल 21 स्टूडेंट्स हैं. आउट ऑफ देम 4 आर गर्ल्स. एंड मैं बहुत थैंकफुल हूँ हमारे टीचर्स धीरज सर, लाड सर, और भी बहुत सारे टीचर्स हमारे साथ चल रहे हैं, और हमारे प्रिंसिपल सर पृथुल देसाई सर का. थैंक यू. कितना प्रैक्टिस किया है सर? एक्चुअली हम एनसीसी कैडेट्स हैं, मोस्ट ऑफ अस आर एनसीसी कैडेट्स, तो हम लोग वैसे भी प्रैक्टिस करते रहते हैं. हम इससे पहले एक या दो वीक पहले हम डांडी भी गए थे, तो वो भी इसका एक प्रैक्टिस का पार्ट था. हाल जब कोरोना चल रहा है, फिजिकल पर लोग ज़्यादा ध्यान दे रहे हैं, तो आप जो कर रहे हैं उसमें आप कैसा लग रहा है? सर, मैं तो बहुत प्राउड फील कर रही हूँ, बिकॉज इतनी ज़्यादा रिग्रेस साइकिलिंग वैसे पहले कभी की नहीं है, तो आज इतना करके बहुत अच्छा लग रहा है, और पेरेंट्स भी बहुत खुश है. हूँ पृथुल देसाई, पीटी सार्वजनिक कॉलेज ऑफ साइंस सूरत ना आचार्य बोलूँ छूँ. हमें आज आज़ादी का अमृत महोत्सव प्रकल्प हेठ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને આધીન અમારા 21 વિદ્યાર્થીઓને લઈને સુરતથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટેની સાયકલ યાત્રાનો અમે એક ઉપાડી છે આજે સવારથી, અને સુરતથી લગભગ 40 કિલોમીટર ચલાવીને અમે અત્રે બારડોલી ખાતે આરામ કરવા અને ચા નાસ્તો કરવાની માટે ઊભા રહ્યા છે. અને આ અમારી જે રેલી જે છે તે અમે આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે સુરતથી લગભગ 185 કિલોમીટરની આ રેલી પૂરી કરવાનો અમારો પ્લાન છે, અને કાલે બપોરે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવાનો અમારો પ્લાન છે. આજે રાત્રે અમે થવા કોલેજમાં અમારો રાત્રિનો મુકામ છે, એટલે લગભગ 120 કિલોમીટર સુરતથી 120 કિલોમીટરે અમારો પહેલો હોલ્ટ હશે, અને એ રાતનો હોલ્ટ પછી બીજે દિવસે સવારે નીકળીને સ્ટેચ્યુ ઓફ યુનિટી અમે પહોંચીશું. આ પ્રેરણા ક્યાંથી મળી તમને સાયકલ પ્રવાસ કરવો જરૂરી? અમારે એક તો આ જે પંચ પ્રકલ્પની યોજના પરિયોજના જે ગુજરાત ગવર્મેન્ટે બહાર પાડી, તેમાં એમણે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ માટે અને આવા પ્રકારના સાહસિક કાર્યો ઉપાડવા માટે જ અમારા સંસ્થા એટલે કે સ્કૂલના એટલે સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ માટેની અપીલ હતી. તો એને મધ્યનજર એને ધ્યાને રાખતા અમને એમ થયું કે એક તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જે આપણા માટે એક ગૌરવની વાત છે, એવું એક સ્થળ, અને આ અમારા જે વિદ્યાર્થીઓ છે એ લોકોમાં શારીરિક સૌષ્ઠવ વધારે સારું થાય, એ લોકો પોતે ફિટ થાય, અને એ હેતુથી એ લોકોને અમે કહ્યું કે ભાઈ આપણે આ રીતે પ્રયત્ન કરીએ. તો અમારા 21 છોકરાઓ, એમાં 4 છોકરીઓ છે, એ લોકોએ આ અમારા પ્રયાસમાં સામે સહભાગી થયા છે. લોકોને શું સંદેશ આપશો ફિટ ઇન્ડિયા બાબતે? લોકોને આજની કોરોના કાળમાં આપણે જોઈએ તો સૌથી વધારે અગત્યનું આજે જો કોઈક વસ્તુ હોય તો એ ફિઝિકલ ફિટનેસ છે, અને એ ફિઝિકલ ફિટનેસની આ માટે જાગૃતિ જેને કહેવાય ને એ કેળવવા માટેનો અમારો આ એક નમ્ર પ્રયાસ છે. અને એ જ કારણસર હું પોતે પણ આ વિદ્યાર્થીઓ સાથે સાયકલ ચલાવીને આ સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈશ.